वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारिणिकारिणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणि आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज नी श्री ठाकुर जी महाराज नी श्री सदगुरुदेव की तारीख 22 जून 2021 मंगलवार શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કયા ગુણે કરીને મોટેરા કરતા હતા એના વિશે આપણે ચર્ચા ચાલી રહી હતી. આપણે બે બે દિવસથી જોઈ રહ્યા છીએ કે ગુરુદેવ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને શા માટે મોટેરા કરે છે. તો એક જ કારણ કે જે મુક્તાનંદ સ્વામીની જે અનન્ય ભક્તિ હતી, ગુરુદેવ રામાનંદ સ્વામીનો વિશ્વાસ જીત્યો હતો મુક્તાનંદ સ્વામીએ, અને ગુરુદેવ રામાનંદ સ્વામીની રુચિ કહેતા, અભિપ્રાય કહેતા, એમનું વિઝન જાણતા હતા.
અને બીજું સ્વામીનો સ્વભાવ પણ મીઠો મધુરો વ્યવહારમાં આ બધામાં હતો. અને સ્વામી ગમે એટલી પ્રવૃત્તિ કરે છતાં પણ ગુરુદેવ રામાનંદ સ્વામીને એવો વિશ્વાસ કે આ ક્યારેક કોઈ જગ્યાએ વ્યવહારમાં કોઈ જગ્યાએ બંધાશે નહીં, અને એક જ અને તાન છે મસ્ત રહેવું પ્રભુમાં. આ ગમે એટલી પ્રવૃત્તિ કરશે છતાં પણ એમનું મન તો સતત ક્યાં રહેતું હશે? ભગવાનમાં. ક્યાં? ભગત ભગવાનમાં. તમારે નહીં રહેતું જો ને, સવાર બપોર સાંજ કોઈ પણ સેવા કરો, પ્રભુમાં મસ્તાનો જો ને ભગત નહીં. હા, એવી રીતે આ મુક્તાનંદ સ્વામીનું જીવન એવું હતું, કોઈ પણ કાર્ય કરતા હોય પરંતુ મસ્ત પ્રભુમાં રહેતા હતા. સ્વામી ખંતીલા હતા, વિવેકી હતા, ધીર હતા, જ્ઞાની હતા, અને ભગવાન વિના બીજી કોઈ આશા અંતરમાં નહોતી રહેતી એમને. નકર આશા એટલે બોગરી. સ્વામી કોઈની પાસે આશા પોતાની માટે ક્યારેય રાખતા નહોતા, નિજ ઉપયોગમાં માટે કહેતા. પોતાનું કાર્ય સરાવ હોય તો પોતાની આશા સિદ્ધ કરી હોય એવું ક્યારેય સ્વામીના જીવનમાં બન્યું નથી. માત્ર એમના જીવનમાં એવું જ હતું કે ગુરુદેવની આશા પૂર્ણ કરવી. ગુરુદેવ કે એટલું કરવું, અને બધા સાધુ છે, બધા ભક્તો છે, ક્યાં જાય? ગુરુદેવમાં જાય, એટલી જ આશા. પણ પોતાની કોઈ આશા નહોતી. આશામાં જીવ દુઃખી થાય છે, મગર એમાં દુઃખી થાય આપણે બધા જાણીએ છીએ, છતાં પણ એમાં લેવાઈએ છીએ. જાણીએ વાત કરીએ, આજે વ્યાસપીઠ ઉપર હું બેહીને વાત કરું આશા, પણ મારા હૃદયમાં કેટલી આશા હોય તો હું જ જાણું ને, ના જાણતો? કારણ કે પોતાના જીવન દર્શન પોતે જીવ ના કરે તો. મહારાજે પ્રથમના વિશ્વમાં અજ્ઞાની અજ્ઞામાં કીધો છે, મૂર્ખમાં મૂર્ખ કીધો છે, નીચમાં નીચ કીધો છે, ઘેલામાં ઘેલો કીધો છે. 4 ડિગ્રીઓ આપી છે મહારાજે. કેટલી? એટલે જીવનું દર્શન તો પોતે જ કરવું જોઈએ. જ્યાં સુધી જીવ પોતાનું દર્શન ના કરે ને ત્યાં સુધી બધું અધૂરું છે કે નહીં? સ્વામી પોતાનું જીવનનું દર્શન નિત્ય કરતા હતા. તો જ કે એક વેત વૃત્તિ બહાર કાઢે કે ત્યારે પ્રવૃત્તિ કરી શકે ને. અર્થાત સ્વામી હંમેશા પોતાનું જીવન જોવામાં જ તત્પર રહેતા હતા, બીજાનું જીવન જોવામાં તત્પર નહોતા રહેતા. એ માત્ર ને માત્ર ગુરુદેવ કે એટલું જ એ કોઈ પણ કાર્યમાં જોઈન થતા, અને ગુરુદેવ કે એટલે તરત કોઈ પણ કાર્ય છોડી પણ દેતા, અને કોઈ પણ કાર્ય ગુરુદેવની આજ્ઞાથી કરે ને, પરંતુ એનું જીવનું દર્શન સ્વામી પોતાની અંતરાત્મામાં જોયા કરે. કે પરબ્રહ્મની મૂર્તિ તો ખસી તો નથી જતી ને, હવે અભ્યાસ તો કરો ને. હે, આ ઉત્સવ સમય ચાલતા હોય કે બહાર ગયા હોય, યાત્રામાં ગયા હોય કે પધરામણીમાં ગયા હોય, કે તમે પણ કોઈ લગ્નમાં ગયા હો, ફંક્શનમાં ગયા હો, દીકરાને જોબ લાગી તો એને ફરવા લઈ ગયા હો, તો ત્યાં સતત જીવનું દર્શન થાય પોતાનું? હે, થાય? જીવનું દર્શન પોતાનું ના થાય ત્યાં બધું? પછી ઝાડવાના દર્શન થાય, ઝાડનું દર્શન થાય, પછી હોટલનું દર્શન થાય, મોટલનું દર્શન થાય, ખાવા પીવાનું દર્શન થાય. સાધુ હોય તો એને તમારે તો પછી ઉત્સવ સમય આવે તો હોય એને એમ થાય કે સારું, મારી માન કીર્તિ વધે, મને વખાણે, મારી પ્રશંસા કરે, હું પણ કંઈક ભોગ આપું છું. થાય કે નહીં? મૂર્તિ તો ક્યાંય સાઈડમાં જતી રહી, સદગુરુનું સેવન પણ ક્યાં સાઈડમાં જતું રહી, પણ સ્વામીના જીવનમાં એવું હતું નહીં. સ્વામી સતત કોઈ પણ કાર્ય કરતા ને ગુરુદેવ જાણતા કે આ મુક્તાનંદનું જીવન એવું છે, એ કોઈ પણ એની પાસે હું પ્રવૃત્તિ કરાઈશ, પરંતુ સતત અંતરાત્માથી જોયા કરશે કે પ્રભુની મૂર્તિ અને સદગુરુની મૂર્તિ તો ખસી તો નથી ગઈ ને મારાથી. અનાદિ મુક્તિ તો ક્યારેય ખસતી નથી હોતી, ક્યારેક કંઈક પરબ્રહ્મ જ એટલે એના આધીન એટલા હોય છે ને.
કે વાત અલગ છે કે, પરંતુ ગુરુદેવ દર્શન કરાવવા માંગે છે કે મેં મુક્તાનંદને મોટેરે કર્યો કઈ એવી રીતે કઈ મોટેરા નથી કર્યા, એનામાં બધું પરિપૂર્ણ છે. સુખ લાગે આ લોકના ભૂંડી કાક વિષ્ટા સમાન, અને બધા સુખ એમના માટે કેવા હતા? કાક વિષ્ટા સમાન હતા. ફસાવના કદી વિષયે હરિવરનું ભૂલી પણ, ક્યારે કોઈ પણ વિષયમાં ફસાય ના ને, માત્ર માત્ર હરિતાનમાં લાગેલા હોય ને તો મુક્તાનંદ સ્વામી હતા. એવા ગુણ અનેકથી દેખીને પરિપૂર્ણ, એવા અનેક ગુણોના સિંધુ કહેતા મુક્તાનંદ સ્વામીના ગુણના સિંધુ ગુરુદેવે જોયા. એટલે ગુરુદેવે કીધું સભામાં બધાને કે વાલા સાધુ, વાલા ભક્તો, મેં મુક્તાનંદના જીવનમાં આ બધું જોયું. આજે મેં તમને જે જે વાત કરી ને એ બધું મેં ક્યાં જોયું છે? મુક્તાનંદના જીવનમાં જોયું છે. માટે હું આજે છે ને મારી જગ્યાએ એમને સોંપણી કરું છું. આજે હું બાર ગામંત્રે કેતા ભુજમાં જાઉં છું ને, તો મુક્તાનંદની આજ્ઞામાં રહેજો. મુક્તાનંદમાં મેં આ બધા સદગુણો જોયા છે. અને ત્યારે સંતો અને ભક્તો પણ કે હા ગુરુદેવ, અમે પણ આ બધું એનામાં જોયું છે. એટલે ગુરુદેવે પણ એમને તત્ક્ષણ સુકાન, જે લોજધામનો આશ્રમ હતો, એ સંપૂર્ણ આશ્રમની જવાબદારી કોને સોંપે છે? પ્રસન્ન થઈને મુક્તાનંદ સ્વામીને સોંપે છે. એટલે જ્યારે આશ્રમની જવાબદારી રામાનંદ સ્વામીને સોંપે છે ને, ત્યારે ગુરુદેવ કે હવે આજથી અમારી ચિંતા મટી, આજ મટી છે ચિંતા મનથી, જેહરી તીતી ઘણા દિનથી. અમને ઘણા દિવસથી ચિંતા હતી, અમે ઘણા દિવસથી રાહ જોતા હતા, કોણ આવે એવો પ્રભુનો પ્યારો, કોણ એવો આવે મુક્ત કે આશ્રમ ચલાવી શકે, ને અમારી હવે ઉંમર થઈ ગઈ છે, અને આ બધા સાધુ છે, આ બધા ભક્તો છે, આ બધા ભગવાનને પ્યારા થવા માગે છે અને ભગવાનને ભજવા માગે છે, તો હું નહીં હોઉં તો કોક તો ધ્યાન રાખવું, મારે તો કંઈક કરવું પડશે કે નહીં. એટલે ઘણા દિવસથી ચિંતા હતી મહાપુરુષને કહેતા ગુરુદેવ રામાનંદ, ચિંતા ન હોય, પરંતુ એને એટલું તો હોય જ કે આ મુમુક્ષો આટલા બધા ભગવાનને ભજવા માગે છે, તો એનો અટકાવ ન થઈ જાય, એ ધોરી માર્ગ ચાલુ રહે, એટલું જ ખાલી ઈચ્છતા હોય છે. પણ એ કંઈ પોતાનો સંકલ્પ નથી હોતો. એ કોનો સંકલ્પથી બધું કરતા હોય છે? ભગવાનના સંકલ્પથી બધું કરતા હોય છે. હા, એ જીવનમાં જાણી રાખવું. આ ગુરુદેવ રામાનુજની ચિંતા હતી, પરંતુ ખાલી એટલું જ કે ભગવાનના માર્ગે જાય છે તો એને અટકાવ ના આવે, તો કોઈક એવો મળી જાય તો ભગવાનના માર્ગે વધુ ચાલ્યા કરે. પરંતુ કંઈ પોતાનો સંકલ્પ એવી રીતે નહીં, પોતે તો ભગવાનના સંકલ્પમાં જ રહેતા હોય, અને ભગવાન જેટલું કાર્ય કરે ને એટલું જ મોટા કરતા હોય. મોટાનું કાર્ય કેવું હોય? ભગવાન જેટલું કરાવે ને એટલું જ કરાવે, એટલું લખી રાખવું આપણે, અને જાણી રાખવું, અને એનો અનુભવ કર્યા રાખો કે આજે હવે સત્પુરુષ ઘણા બધા પ્રકારના હોય, કોઈ વીજળી જેવા હોય, કોઈ વડવાનળ જેવા હોય, કોઈ દીવા જેવા હોય, કોઈ મશાલ જેવા હોય. જો ને આજે ઘણા બધા સત્પુરુષ એવા પણ હોય કે ઘણા બધા કાર્ય કરી શકતા હોય, પ્રતિષ્ઠિત પણ હોય, પ્રસિદ્ધિ પણ હોય, સિદ્ધિ પણ હોય. અમુક સત્પુરુષ હોય તો ગુફામાં બેઠા હોય, સર્વે સામર્થ્યવાન વાળા હોય, ઐશ્વર્યવાન હોય, બધું કરી શકે એવા સમર્થ પણ હોય, પણ ગુફામાં બેસીને ભજન કરતા હોય. તો શું ગુફામાં બેસે છે, ભજન કરે છે, તો એનામાં શક્તિ હોવા છતાં પણ કાર્ય નથી કરતા, તે શું એને ધારી રાખવું છે એવું? અને એક સમાજમાં ખૂબ સારા એવા સદાવ્રતના કાર્યો કરે છે, ખૂબ સારા એવા બિલ્ડિંગો બાંધે છે, સારા એવા સાધુઓ તૈયાર કરે છે, સારા એવા હરિભક્તો તૈયાર કરે છે, સારી એવી સંસ્થાઓ કરે છે, સારી એવી સામાજિક સેવા કરે છે, બધી સેવાઓ કરે છે, અને શ્રેષ્ઠ તરીકે એની ખ્યાતિ પણ છે, તો શું એની ઈચ્છા છે એટલા માટે કરે છે? નહીં. એ જાણી રાખવું. દીવા જેવા સત્પુરુષ હોય કે મશાલ જેવા સત્પુરુષ હોય કે વીજળી જેવા સત્પુરુષ હોય કે વડવાનળ જેવા સત્પુરુષ હોય, કોઈ પણ સત્પુરુષ હોય એનું પારખું આપણે ના લઈ શકીએ ક્યારે.
એનું સ્ટેટમેન્ટ આપણે નાણે આપણે ના લઈ શકીએ, એનો નિર્ણય આપણે ના કરી શકીએ બુદ્ધિથી. કે કે મોટા પુરુષનું કોઈ પણ કાર્ય હોય અને કોઈ પણ મોટો પુરુષ હોય એ ના એ આપણને દેખાતું હોય કે આ બહુ મોટા છે પરંતુ આમ કેમ ખૂણામાં છે, પણ કોઈક બહુ જગ્યાએ બહુ દેખાતા હોય ને એમ કે બહુ આ કામ, પણ નહીં, ભગવાને જ પરબ્રહ્મ પુરુષોત્તમે ધારી રાખેલું હોય કે આ મહાપુરુષ પાસે મારે આટલું જ કાર્ય કરાવવું છે. અને મહાપુરુષ પણ મહારાજના સંકલ્પમાં ભળ્યા હોય, હા મહારાજ તમે જેમ કહેશો ને અમે એટલું આ પૃથ્વી પર કરીશું. જો આ વાતને જાણી રાખી હોય ને તો ક્યારેય કોઈ કાર્ય જોઈને અંજાય ન જઈએ. નહીંતર આ જીવને કેવું ખબર, જ્યાં પોતાનું ઓછું દેખાતું હોય અને બીજાનું સારું દેખાતું હોય ને તો બીજામાં એનું મોહાંધ થયા વિના જીવ રે નહીં, બીજાનું મોટું કર્યા વિના જીવ રે નહીં. પછી પોતાને જે મળેલું સ્વરૂપ પરબ્રહ્મનું છે, પોતાને મળેલી જે પરંપરા છે, પોતાને મળેલા જે સદગુરુ છે, પોતાને મળેલો જે પરિવાર છે, એમાં એને પછી દોષ દ્રષ્ટિ થતી જાય. શું થતી જાય? જો મોટા પુરુષને જાણી ન રાખ્યા હોય, જો મહારાજને જાણી ન રાખ્યા હોય, પોતાની પરંપરાને જાણી ન રાખી હોય, પોતાના પરિવારને ન જાણી રાખ્યું હોય, તો બીજાનું જોઈને આ જીવ અંદર બળ્યા કરે, અંદર અસંતોષ કર્યા કરે, ખેદ પામે, એના અંતરમાં અશાંતિ સર્જાય. પરંતુ પોતાનું વાસ્તવિક સુખ આત્માનું કહેતા પરબ્રહ્મનું લઈ શકે નહીં, સદગુરુનું સુખ ના લઈ શકે, પરિવારનું સુખ ના લઈ શકે. આ મુક્તાનંદ સ્વામીના જીવનમાં એવું હતું. આ મુક્તાનંદ સ્વામી જીવનમાં તમે જુઓ, રામાનંદ સ્વામી તો આપણે જોઈએ છીએ, એમને એટલા મોટા આશ્રમ પણ શામદાજી મહારાજ જેટલા હતા નહોતા, એટલી મોટા એટલા મોટા આશ્રમ કે એટલો સમુદાય સાધુઓનો નહોતો. રામાનંદ સ્વામી ત્યાગ ને વૈરાગ્યમાં શૂરા હતા. જે ભગવાનને ભજવા માંગતા હોય એને ભગવાન ભજાવતા હતા. તો ગુરુદેવ ઉપર દ્રષ્ટિ મુક્તાનંદ સ્વામીની ઠરી અને મુક્તાનંદ સ્વામીએ એ મોટા મોટા રાજ રજવાડાઓનો કહેતો ત્યાગ કરી, મોટા મોટા આશ્રમોનો અને મંદિરોનો ત્યાગ કરી એક ગુરુદેવ રામાનંદ સ્વામીને પકડી લીધા. એના પરથી ખ્યાલ આવે કે જો મુમુક્ષુ ખરેખર ભગવાનને ભજવા માગે છે, એને ખરેખર ભગવાનની તાલાવેલી છે, એને ખરેખર એને ભગવાનને પામવું છે ને, એ સાચા સત્પુરુષને ઓળખીને અને એનું શરણું સ્વીકારીને એ ક્યારેય એના હૃદયમાં અશાંતિને પામતો નથી. એટલે જીવનમાં છે ને વાલામુક, તો આપણા બધાએ, એવું નહીં તમારે એકલા જ ખરી, મારે પણ, આપણે બધા જ્યારે મોક્ષના માર્ગમાં એક ચાલીએ છીએ ને, તો એટલું તો મેં તમને કહી જ રાખ્યું છે, ત્યાગી ગૃહીનો કાંઈ મેળ નથી વર્તાલના વિષના આધારે. ત્યાગી ગૃહીનો કાંઈ મેળ છે નહીં. જેની સમજણ જેટલી મોટી, જેટલો જે આધ્યાત્મિક સ્થિતિને પામેલો હોય અને જેટલે સદગુરુનો વરેલો હોય, જેટલો પરબ્રહ્મને વરેલો હોય, જેટલો એ ભક્તિવાન હોય, એટલો સિદ્ધ થતો જાય અને એટલો એના હૃદયમાં પ્રકાશ થતો જાય, થતો જાય ને થતો જાય. એટલે મુક્તાનંદ સ્વામીના જીવનમાં ગુરુદેવ રામાનંદ સ્વામીને આ જોયું કે મુક્તાનંદ કોઈ જગ્યાએ ફસાય એવા નથી, કોઈનું જોઈને અંજાય એવા નથી. એટલે આપણા જીવનમાં પણ એવું દ્રઢ કરી રાખવું કે ક્યારે કોઈ ચમત્કાર દેખીને કે કોઈના કેતા પોતાની સિદ્ધિ સારવાને અર્થે, પોતાના સુખને અર્થે અને પોતાનું કાર્ય સરાવવાને અર્થે કોઈ પણ સત્પુરુષનો ફાયદો કે કોઈ સંસ્થાનો ફાયદો કે કોઈ સાધુનો ફાયદો કે કોઈ હરિભક્તનો ફાયદો કે ભગવાનનો ફાયદો ન ઉઠાવો. હા, ઘણા બધા ના હોય, ઘણા બધાનું કાર્ય કેવું હોય, પોતાનો સ્વાર્થ સાધવા માટે કંઠી પહેરે, પોતાનો સ્વાર્થ સાધવા માટે તિલક ચાંદલો કરે, પોતાનો સ્વાર્થ સાધવા માટે થોડુંક ડોનેશન પણ કરે, પોતાનો સ્વાર્થ સાધવા થોડીક ભક્તિ પણ કરે, તો પોતાનો સ્વાર્થ સાધવામાં લટોટિયા પટોટિયા કરીને સેવા પણ કરે. એ બધામાં ત્યાગીમાં અને ગૃહમાં બધી જગ્યાએ પોતાનું જ્યાં કાર્ય સારું છે ને એ કંઈ પણ કરે,
પરંતુ એના માટે કરેલી જે કોઈ પણ સ્વાર્થ માટે કરેલો કોઈ પણ આશરો હોય ને એ અંતકાળે એ વિમુખ થાય. આ ગુરુદેવ રામાનુસાય મુક્તાનસેન બધા જ ગુરુદેવ રામાનુસાય બધું જ જોયું મુક્તાનસેન જીવનમાં બધું જ જોયું કે મુક્તાનંદમાં આ બધું નથી, દુષણાવું બધું નથી. અને મોટા જાણતા હતા આ ખરેખર મારી પાસે ખાલી રોલ ભજવવા આવ્યા છે, ખરેખર તો મારથી મોટા છે, બહુ મોટા છે મુક્તાનંદ તો. એટલે જીવનમાં ધ્યાન રાખવું આપણે કે નિજ આશા પૂર્તિ માટે, નિજ અપેક્ષા પૂર્તિ માટે, કોઈ સાથે પોતાની કીર્તિ વધારવા માટે કે પોતાનું બેકગ્રાઉન્ડ થાય, પોતાએ આમ કરવું એના માટે કોઈ પણનો યુઝ કરો, મતલબમાં કે કોઈ પણ મંદિરનો, કોઈ પણ સત્પુરુષનો, કોઈ પણ સાધુનો, કોઈ પણ ભક્તનો ફાયદો ના ઉઠાવો. કરવો સત્સંગ તો નિસ્વાર્થ માટે અને હોમાઈ જવા માટે અને બલિદાન રેડવા માટે કરવો. શેના માટે કરવો સત્સંગ ભગત? સત્સંગ શેના માટે કરો? માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે. મુક્તાનંદનું જીવન શેના માટે હતું? પ્રસન્ન કરવા માટે નહોતું. એટલે ગુરુદેવ રામાનુસાય બધું જોયું, ગુરુદેવ રામાનુસાય બધું સભામાં કીધું, અમે આ મુક્તાનંદમાં બધું સોંપ્યું, આ આખો આશ્રમ અને આ બધા અમે સદગુણો જોયા ને અમને ઘણા દિવસથી ચિંતા હતી અને એવા મુક્ત રાજ અમને મુક્તાનંદ મળી ગયા છે. અને આ ચાલે છે સદાવ્રત, જે મોટા મોટા રાજાઓને પણ લજાવનારા છે, તો આ બધા માંગરોળમાં સદાવ્રત ચાલે છે, અહીંયા સદાવ્રત ચાલે છે. એટલે હું પણ ચિંતા કરીને થાકી ગયો, તો હું પણ આ સેવા થોડું કરીને થાકી ગયો છું, હવે તો મારે હરિભક્તો ને સંતો ને કથા વાર્તા ને સુખ આપું છે, બધું જ આ બધો કારભાર કોને સોંપું છું? મારે મુક્તાનંદ સોંપવું છે. કારણ કે આ સદાવ્રત આટલું બધું ચાલતું હોય તો કોકરે ધ્યાન રાખવું પડે કે ના રાખવું પડે ભગત? હે, ધ્યાન ન રાખીએ અને મેનેજમેન્ટ બરાબર ન કર્યું હોય ને તો બધું વિખાઈ જાય કે ના વિખાઈ જાય? એટલે સ્વામીમાં એવી હતી સર્જન શક્તિ, મેનેજમેન્ટ કરવાની તાકાત હતી સ્વામીમાં. એટલે તો ગુરુદેવ રામાનુજ સ્વામીની દ્રષ્ટિ થઈ રહી એમની ઉપર કે આ બધું કમ્પ્લીટ કરી શકશે. આનામાં એવી તાકાત છે કે કોઈ પણ મેનેજમેન્ટ આ કોઈ પણ કાર્યનું કરી શકશે. હા, કોઈ પણ કાર્ય મેનેજમેન્ટ કરવું બહુ અઘરી વાત છે. આ સદાવ્રત આટલું મોટું ચાલતું હોય, સદાવ્રતમાં તો ક્યારેક 10 પણ આવે, ક્યારેક 15 પણ આવે, ક્યારેક 20 પણ આવે, ક્યારેક 50 પણ આવે, ક્યારેક 100 પણ આવે, ક્યારેક તો 5 આવે. આ બધા મેન્ટેન કરવું અઘરું પડે કે ના અઘરું પડે ભગત? હે, આટલું મોટું મંદિર ચાલતું હોય, એમાં હરિભક્તો હોય અને સંતો પણ હોય, એનું બધું ધ્યાન રાખવાનું હોય અને બધું એનું ટાઈમે ટાઈમે અને થઈ જવું જોઈએ, કેટલું બધું અઘરું ને? એ તો જે કરનારો ને એ જ જાણતો હોય કે કેમનું થતું હોય, ખોટી વાત છે? જે કરતો હોય ને એ જ જાણતા હોય કે કેમનું હાલે છે, નહીં તો નાના હતા નીચે તો એમ જ કે હારું આમ કેમ નહીં કરતા, એ મોટા મોટાએ આમ કરવું જોઈએ ને, આમ કરવું જોઈએ ને, આમ છે આમ છે આમ છે આમ છે. એવું થાય થાય કે ના થાય? મોટાની જગ્યાએ જો એ બેસે ને તો ખ્યાલ આવે કે હારું નીચે કેટલું બધું આમ આમ કર રાખવું પડતું હોય. એક એક રીતિનીતિ છે, મહારાજે પણ રાખતા હતા. એટલે મુક્તાન સેમાં એવી અથોરિટી હતી, નહીતર તો આ બધા પ્રશ્ન થાય કોઈ પણ કાર્ય કરતા હોય ને. હા, પણ જે મેનેજમેન્ટ કરનારો હોય ને એનું જે સોલિડ મેનેજમેન્ટ હોય ને એ જાણે રાખે અને સાનુકૂળતા પ્રમાણે કરી પણ જાણે એને સફળ મેનેજમેન્ટ કહેવાય. શું કહેવાય? સફળ મેનેજમેન્ટ, એકદમ સક્સેસફુલ મેનેજમેન્ટ કરવું હોય ને તો જાણી રાખે બધું જ કે આટલું કરવા જેવું છે અને આટલું આવી રીતે કરીએ અને આવી રીતે કરીએ તો બધાને સાનુકૂળતા પડે એવું છે. જોજો એ બહુ એ ફટફટ થઈ જાય, પરંતુ એક લક્ષ્ય હોય ને ખાલી આમ તો આમ, નકર આમ તો આમ, પરંતુ સફળ મેનેજમેન્ટ થવું હોય ને તેને બધી જાણી રાખવું પડે. અમુક વસ્તુ ક્યાં લેટ ગો કરવા જેવું છે, ક્યાં લેટ ગો કરવા જેવું નથી, અને ક્યાં તક કેટલું કરવા જેવું છે, ક્યાં કેટલું, ક્યાં કેટલો પૈસો વાપરવા જેવો છે, ક્યાં કેટલો પૈસો વાપરવા જેવો નથી, ક્યાં કોને કેટલું કહેવા જેવું છે, ક્યાં કોને કેટલું કહેવા જેવું નથી. નકર તો પૈસાની જ્યારે રેલમ છે લાવતી હોય મંદિરોમાં અને કોઈ હરિભગવ તો એ પણ ખૂબ સુખ્યો હોય, એને એમ કે હું બધું આપી દઉં,
તો એવો આવી ગયો બરાબરનો, આમ પૈસાની રેલમ છે રેલમ છે એમ કરતો હોય તો કેટલા દાડે હાલે ભગત? હે, થોડોક દાડે હાલે ને, પરંતુ એકદમ મેં જ્યાં વાપરવું ઘડતું હોય ત્યાં વાપરવાનું હોય, અને જ્યાં વાપરવું ના ઘડવું તો ત્યાં ના વપરાય. બરાબર, આ બધી સૂઝબૂઝ કોનામાં હતી? રામાનુજ સ્વામી જાણતા હતા આ સદાવ્રત ચાલે છે, અહીંયા અતિથિઓ આવે છે, એટલે બધાને કયો ઉતારો આપણ કયો ઉતારો ન આપણ, કેટલું સદાવ્રતમાં નાખવું કેટલું સદાવ્રતમાં ન નાખવું, ને કઈ રીતે ત્યાગીઓને સાચવા, કઈ રીતે ગૃહસ્થીઓને સાચવવા, અને કઈ રીતે ભગવાનમાં એને જોડાણ દિવસે ને દિવસે કરાવતા રહેવું, આ બધું જ જ્ઞાન અમારા મુક્તાનને ખ્યાલ છે. એટલે આ સદાવ્રતો છે ને બધા મુક્તાનને હપી દેવા છે, એટલે બધું ધ્યાન રાખીને કોઈ ગરીબી આવશે ને તો દુખ્યો થતો નહીં જાય. હા, નહીંતર તો સદાવ્રત ચલાવ કોકને આપ્યો ને, હવે કોકને આ સત્તાનો પાવર એવો છે ને, કોઈ પણ ને હોય કોઈ પણ. એટલે આજે આપણે બધા જ્યારે ભગવાનના માર્ગે ચાલીએ છીએ, તે મહારે તો મોટા કંઈકને કંઈકને સેવા તો હોપે કે ના હોપે? હોપે, પણ એ સેવા હોપે, અને એ સેવા હોપે ને ત્યાં જોજો, સત્તાધારી વ્યક્તિ હોય ને ઘણા બધા એવા હોય, એક સત્તાધારી વ્યક્તિ એવો હોય, પદ આપ્યું હોય મહારાજને મોટા, ખાલી ટૂંક સમય માટે કે તમે અમારા હતી આ કાર્ય નિભાવો, તો એક પદાધિકારી એવો હોય કે એકદમ બધાના મન વાંચીને, આત્મા વાંચીને અને સાનુકૂળ થઈને અને એકદમ દાસ થઈને કાર્ય કરતા હોય. આપણને ખબર જ ના પડે સારું આ વ્યક્તિ આટલા મોટા છે, અને એક તમે અથડાતો અથડાતો સારું મારું કોઈ માનતા જ નથી, મને મહારાજે મોટો કર્યો, મને મોટાએ મોટો કર્યો, અને મારી આજ્ઞામાં દહન રાખવાનું કીધું છે, તો એ મારું માનતા નહીં કે? આનંદાનંદ સ્વામી પ્રસંગ ખબર છે ને, મહારાજે એમને મોટેરા કર્યા, એટલે આનંદ સ્વામી કીધું કે મહારાજ તમે મને મોટેરો કીધું, મારી આજ્ઞા તો કોઈ માનતા નથી, એટલે આવું થઈ જાય, પછી થઈ જાય કે ના થઈ જાય? હે, એટલે થાય, એ બધા ચાન્સીસ ખરા, 99.99 ચાન્સીસ. એ તો જો ભગવાનને ધારી રાખ્યા હોય અને મોટા પુરુષને ધારી રાખ્યા હોય તો એને એમ થાય કે ભલે 20% જે થવું થાય, હવે 80% તો કમ્પ્લીટ ચાલે છે કે નહીં ચાલતું, બહુ થઈ ગયું. અને કોઈ પણ કાર્ય હોય ને એટલું યાદ રાખવું, 20% બાંધછોડ કરી પડે. અને સામેવાળાને હૃદય વાંચીને, સામેવાળાને સાનુકૂળતા જાણીને, એને જેમ યોગ્ય લાગે એવી રીતે, અને એ પણ મહારાજને મોટાના ગમતામાં હોવું જોઈએ. પાછું હવે એની ઈચ્છા પ્રમાણે કરવા જોઈએ, અને મહારાજને મોટાના ગમતો હોય પછી ઓલો પદાધિકારી વ્યક્તિ પછી ચલાવવા દે તો બેનો ધ્વંસ થાય, એનો તો થતો થાય પણ એને જેને પદ હોય એનો એ ધ્વંસ થાય, આખાનો બધાને ધ્વંસ થાય. એટલે જવાબદારી બહુ મોટી વસ્તુ છે, જવાબદારી નિભાવીને એ બહુ અઘરી વાત છે. એ કોઈ પણનું હોય, એ સાધુની જવાબદારી હોય કે હરિભક્તની જવાબદારી હોય કે આખા મંદિરની જવાબદારી સંભાળવાની, બહુ અઘરી વાત છે. એ તો જે પ્રશ્ન કરના એમાં જે હાલતો હોય ને, જે જવાબદારી નિભાવતો હોય ને, એને કેટલા પ્રશ્ન આવતા, કેટલા પ્રશ્ન સાઈડમાં કરી દેવા પડતા હોય, કેટલા પ્રશ્ન હલ કરવાની, તો એ જ જાણતા હોય, બીજું કોઈ જાણતા નથી. એટલે બધું જાણી રાખવું, અને આ બધી છે ને આપણે મુમુક્ષુઓ છીએ, આ મુમુક્ષુ છે ને એટલે બધું આ મોટાને બધું બહુ આવતું હોય, આપણે તો એની છત્રી નીચે બેઠા હોઈએ, પણ મોટાને બધું આવતું હોય, આપણે શું આવે? આપણને તો બપોર જમવા મળી જાય, સાંજે ઠાકોર જમાડવાનું મળી જાય, સવારે સરસ બ્રેકફાસ્ટ મળી જાય, સરસ આરામ કરવાનું મળી જાય, કંઈ પણ કાર્ય કરવું હોય તો બધી સુવિધા મળી જાય, કોઈ પણ જગ્યાએ બહાર જવાનું હોય તો આપણે કહી દઈએ અમારે જવું જ બહાર, તો આપણને કઈ ચિંતા ખરા? હે, હવે આ મુક્તાનસેન આખું સદાવ્રત હોય તો મુક્તાનસેન ચિંતા કરવાની? હે, પણ જે જમનારા આવતા છે એની ચિંતા હોય? એને તો બસ 11 વાગી ગયા, ચાલો આશ્રમમાં જમી લઈએ, મસ્ત મજાનું ભોજન હશે, ચાલો આશ્રમમાં, આજે તો સારો દિવસ છે ને, એટલે આજ ભેટ મેળવાનો છે મુક્તાનંદ સ્વામી. પણ જે કરતા હોય ને એને ખબર હોય, એટલે હંમેશા જે કરતા હોય ને મોટા, આજે પૂજ્યપાદ ગુરુજી છે, આટલું બધું હોય અર્થતંત્ર, એ કેમનું કરતા હોય ને, એ તો એ જ જાણતા હોય અને મહારાજ જાણતા હોય, પણ આ અધુર્યો જીવ છે ને એ કેવું કરે ખબર? આ બધું છે ને પ્રેક્ટિકલ અનુભવમાંથી છે, આ બધું અનુભવમાંથી,
આ જીવડો અધૂરો એટલો બધો હોય, હારું આમ કેમ, હારું આમ ના હોવું જોઈએ ને, આમ કરવું જોઈએ ને, આ જમાનો છે, 21મી સદી છે, મોડર્ન યુગ છે, આધુનિક યુગ છે, આ રીતે કરવું જોઈએ ને. એટલે ભાઈ મોટા પુરુષ ત્રિકાળ હોય છે, ત્રિકાળ જાણમાં બધું, ત્રિકાળ જ્ઞાની હોય છે, એને બધું જ ખબર છે હું કરું કેટલું ના કરવું. પણ તું આપણી કેવી ઓલો અધૂર્યો જીવ, કેવો હોય અધૂર્યો જીવ. એ અધૂર્યા જીવના કારણે છે ને મોટાનું વિઝન ને ભગવાનનું વિઝન ભૂલી જાય જીવ. આ જીવ જેટલું મોટાનું વિઝન ને ભગવાનનું વિઝન ભૂલી જાય છે ને એટલો જોજે એ બહુ અસંતોષી થતો જાય. ભગવાનનું વિઝન અને મોટા સત્પુરુષનું વિઝન ભૂલી જાય ને એટલે આ જીવ અધૂર્યો થઈ જાય. અને જેટલું મોટા પુરુષનું વિઝન અને ભગવાનનું વિઝન આ જીવ જાણતો થઈ જાય ને એટલો જીવ છે ને અધર્યો થઈ જાય. શું થઈ જાય? અધર્યો એટલે એટલો વૃદ્ધિને પામતો જાય. એને ખ્યાલ છે કે મોટાનું કરેલું કાર્ય અને ભગવાનનું કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ ના હોય. હવે મોટા પુરુષનું કાર્ય એવું હોય કે ભગત અહીંયા તમે આ ખુરશીને તોડી ફોડીને નવરી કરી નાખો, આપણે સારું આ થોડું કંઈ તોડી ફોડીને નવરી કરાતું હશે. તમે આને છે ને 10,000 રૂપિયા આપી દો, ગરીબ છે આપી દો. અલા પણ ના અપાય એને 10,000 રૂપિયા, એ ખોટો ગરીબ છે, એ 10,000 ખોલી ખોટી જગ્યાએ વાપરી નાખશે. અમને ખબર છે, તમને નહીં ખબર એ શું કરે છે. એટલે ભાઈ આપી દે ને તું હવે મારા કહેવાથી, પછી આપી તો દે કહેવાથી, મોટાના કહેવા આપી તો દેવું પડે, વોલ્ટ હોય એટલા માટે કે આપી જ દેવું પડે. પછી 10 જગ્યાએ આવું ના કરવું જોઈએ, મોટા છે પણ એમને આવું ના કરવું જોઈએ, એને પદ આપ્યું છે તો એને આવું ના કરવું જોઈએ, એને ધ્યાન રાખવું જોઈએ. એ જાણી છે કે ગરીબ ખોટો છે, હલા ભલા માણા, એ તો મોટાને ખબર સાચો ખોટો ગરીબ જે જેવો તો તારી ડ્યુટી નિભાઈ દે ને કર દે ને પતી ગયું. હવે કર્મના ફળ આપનારા મહારાજને મોટા છે, હવે એને જે કરવું છે એ ખોટી રીતે લીધા છે તો એ રીતે ભોગવશે, અને સાચી રીતે લીધા છે તો બમણું થઈને તારી સંસ્થામાં જ આવવાનું છે, તને જ હૃદયમાં આનંદ થવાનો છે કે ચાલો મહારાજને મોટા તો રાજી થયા મારી ઉપર, અને આ મહારાજને મોટાનું છે બધું. બધું જ કોનું છે? મહારાજને મોટા. એટલે મુક્તાનંદ સ્વામીના જીવનમાં આ સમજણ હતી કે મુક્તાનંદને હું આ કાર્ય સોંપીશ ને તો ક્યારે એ પદમાં લેવાશે નહીં, એ કોઈ બંધનને પામશે નહીં. એ પદ આટલું ગમે એટલું મને મોટો આપીશું મુક્તાનંદને તો કાંઈ એને કંઈ બંધન પામવાનું નથી, એ સતત ભગવાનને કેન્દ્રમાં રાખવાના છે. અને આટલું મોટું સદાવ્રત ચાલે છે અને એ સદાવ્રતમાં ગામો ગામથી બધા જ્યારે તૃપ્ત થતા હોય છે તો ખરેખર આ ગરીબોને તૃપ્ત મારો મુક્તાનંદ કરી શકશે. કોણ કરી શકશે? મુક્તાનંદ કરી શકશે. એટલે ગુરુદેવ કે મુક્તાનંદ આ ઘણા બધા સદાવ્રત ચાલે છે ને એનું પણ ધ્યાન રાખવું પડશે. અને ત્યારે બધાએ સભામાં બેઠા હતા અને સ્વામી પણ બેઠા હતા અને સ્વામી ત્યાં બે હાથ જોડીને ઊભા હતા. હા ગુરુદેવ, તમે જેમ કહેશો એમ હું કર્યા કરીશ, આપની આજ્ઞા જેમ થશે અને આપ જેમ કહેતા રહેશો ને એ હું કરતો રહીશ. પરંતુ ગુરુદેવ એક વિનંતી છે. હા બોલો ને મુક્તાનંદ. બસ ગુરુદેવ, આ કોઈ પણ તમારી આજ્ઞાથી કાર્ય અમે કરીએ પરંતુ ભૂલ થાય ને તો અચૂક તમે કહેજો અથવા બીજા દ્વારા કહેવરાવજો તમે ન હો ત્યારે, પરંતુ અવશ્ય મારી રક્ષા અને ધ્યાન રાખતા રહેજો. અને જ્યારે મુક્તાનંદ સ્વયંનું આવું વર્તન જોઈને કહેતા આવી વાણી સાંભળીને અને મુમુક્ષુપણું જોઈને રામાનંદ સ્વામી ખૂબ રાજી થયા. અતિશય રામાનંદ સ્વામી રાજી થયા અને રાજી થયા ને અને રાજી થયા અને તરત જ સભામાં કીધું કે સાંભળો સંતો, અમે આ મુક્તાનંદને આજે આ લોજ આશ્રમની જવાબદારી સોંપીએ છીએ. એમાં ઘણું બધું એને સાધુનું ધ્યાન રાખવાનું હોય, હરિભક્તોનું ધ્યાન રાખવાનું હોય અને સદાવ્રતોનું ધ્યાન રાખવાનું હોય, એટલે બધું એને ધ્યાન રાખવાનું હોય તો એકી સાથે કાંઈ કામ થઈ શકે નહીં. એટલે બધાએ તમારો સહયોગ કરવો, તમારી એમ માનવું કે હું આમને સોંપું છું અને મારી જગ્યાએ તમારે એમને બધાને માનવા. આજે હું બહાર ગયો હોઉં
તો મારી જગ્યાએ મુક્તાનંદને તમારે માનવા, જે કાંઈ પૂછવા મુક્તાનંદને પૂછવાનું તમારે, અને એમની આજ્ઞામાં રહેવાનું છે તમારે, અને એમની આજ્ઞાની બહાર તમારે કોઈએ કંઈ પગલું લેવાનું નથી. તમે બધા મારી આજ્ઞા માનશો ને? ત્યારે તો બધા ઊભા થઈ ગયા. હા ગુરુદેવ. બોલો ભાઈ, રામદાસ સ્વામી જેવા આટલા મોટા સંત, પ્રથમ નંબરના સંત, અને બે હાથ જોડીને કે ગુરુદેવ તમે કયો છો એમ કરીશું, અને પરદભાઈ જેવા સ્થિતિવાળા હોય, ગોર્ધનભાઈ જેવા સ્થિતિવાળા હોય, અને એમ કહી દઈએ હા ગુરુદેવ અમે કરીશું, અને મુક્તાનંદ સ્વામી જે ટૂંક સમયમાં જે દીક્ષા લીધી અને ભુજ ગયા અને હજી આવ્યા, 8-9 વર્ષ રહ્યા અને તરત મોટેરા કરી દીધા, અને કોઈને કાંઈ ન થયું, ન ભાઈ રામદાસ સ્વામીને થયું, ન કોઈ બીજા સંતોને થયું, ન બીજા કોઈ હરિભક્તોને થયું, એ કેટલી મોટી સમજણ છે ભક્ત. હે, મુક્તાનંદ સ્વામીને હોપી દીધું ટૂંક સમયમાં જ, આખો આશ્રમ અને આખી જવાબદારી, એ કેટલી મોટી સાધુની સમજણ છે બધાની. અને ગુરુદેવ પણ કેટલા એની ઉપર અતિશય પ્રસન્ન છે, અને ગુરુદેવ કેવું ધારી રાખ્યું છે, એટલે નાના મોટાનો કાંઈ મેળ નથી. શિક્ષાપત્રીમાં તો જ મહારાજ કહે ને, જે વ્યક્તિ જે કાર્યને યોગ્ય હોય એ કાર્ય સોંપવું, પછી મોબતે કરીને ના સોંપે, પક્ષ કરીને ના સોંપે, ભેદે કરીને ના સોંપે, તો પછી ભાઈ હવે 1555 ને 1665 જ્યારે એજ થાય ને ત્યારે જોવાનું, એની જે ધમચકડી બોલે ને પછી જે અંતર આત્મામાં એ જોવા જેવું, બધું જ પરિણામ જોવું એના મુમુક્ષુનું, તે મુમુક્ષુનું પરિણામ 50+ થાય ને પછી જોવાનું ચાલુ થઈ જાય, 40+ 45+ થાય ને એટલે તરત એના બધામાં, કારણ કે ત્યારે ઇન્દ્રિય અંતકર એકદમ કેવા થઈ ગયા હોય, વિરામને પામવા થઈ ગયા હોય. કેવા થઈ ગયા હોય? વિરામને પામતા જતા હોય, કારણ કે પછી તો ત્યાં કોઈ એવો સાત સકાર ના હોય, ઇન્દ્રિયોનો ન જોવાનો હોય, ન કામ કરવાનો તાન હોય, એવો પગનો સહારો ન હોય, હાથનો સહારો ન હોય, આંખનો સહારો ન હોય, કાનનો સહારો ન હોય, સહારો જ ના હોય. પછી જે એને રીલ થાય 45+ ને 50 પછી જે બધું દેખાય કે સારું મને મોટા એને મહારાજે કાર્ય તો હોય પૂરતું, અને સારું એ સમય દરિયા મેં સારું પક્ષે કરીને આટલું બધું કરી નાખું, ભેદે કરીને આટલું બધું કરી નાખું, અને આટલું મારે કરવા જેવું નહોતું, અને મને મોટા પુરુષ કઈ કઈ થાકી ગયા, સાધુ કઈ કઈ થાકી ગયા, હવે હું કરું? ભલામણ જયારે કહેતા હતા ત્યારે તો ઉભા રહી ગયા તો સ્ટોપ થઈ ગયો હોત તો કેટલો આનંદ આવત, થાય કે નહીં, સમજે ને? એટલે જીવનમાં એટલું ધ્યાન રાખવું, આપણું સંપૂર્ણ જીવનનું દર્શન છે ને એ ધીરે 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 તમે જોજો. આ વર્ષની ભૂલ છે ને, અને સાચો મુમુક્ષુ હોય ને, સાચો મુમુક્ષુ જેને ખરેખર પોતાનું જીવાત્માનું દર્શન કરવું છે, જેને ખરેખર મહારાજને અને મોટાને રાજી કરવા છે ને, આ સ્વામીના જીવનમાં એવું હતું, આ બધું જ હું કહું છું, મુક્તાનંદ સ્વામીના જીવનમાં હતું, બધું જ હતું, અને ગુરુદેવ રામણસિંહ બધું જોતા હતા. આ જીવ જો ખરેખર સાચો મુમુક્ષુ થાય ને, તો એને દિન પ્રતિદિન છે ને એની ભૂલ દેખાતી જાય, એની દિન પ્રતિદિન એને ભૂલ, એના દોષ દેખાતા જાય કે હું જ્યારે 2007 હતો ને ત્યારે આવો હતો, 2008 હતો ને ત્યારે આવો હતો, 2009 આવો હતો, 2010 હતો, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 આવી રીતે હતું. તો સારું, કઈ રીતે આ બધું થયું? ભાઈ જો મોટા પુરુષના સહારે તો જીવનું દર્શન થાય. જો જીવ ખરેખર મોટા પુરુષને આશરે હોય ને, અને આ જીવ ખરેખર મુમુક્ષુ હોય ને, આ જીવ ખરેખર ભગવાનનો પ્યાસી હોય ને, બીજા કોઈનો પ્યાસી ન હોય ને, અને સત્પુરુષનો પ્યાસી હોય ને, બીજા કોઈનો પ્યાસી ન હોય ને, તો એને પોતાના જીવાત્માનું દર્શન નિત્ય થાય 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 ને, એના પોતાના સ્વભાવ દેખાય. જે મુમુક્ષુ પોતાના સત્પુરુષને ધારતો હોય ને, ઠાકોરજી મહારાજને ધારતો હોય ને, એનું જીવન જોજો, એ સતત એનાલિસ પોતાના જીવનનું જ કરતો છે. સારું, મારામાં આ સ્વભાવ આ બહુ ખતરનાક છે, સારું મને મોટા ક્યાં નાખે તો સુધરતો નથી આ સ્વભાવ, આ પ્રકૃતિ એટલી જડત્વને પામી ગઈ છે ને, આ સ્વભાવ એટલો નઠારો છે ને, સારો સારું નીકળતો જ નથી. અને જ્યારે જીવાત્માને પોતાના સ્વભાવનું દર્શન થાય, આ જીવાત્માને જ્યારે પોતાના દોષનું દર્શન થાય, અને આ જીવાત્મા જ્યારે પ્રકૃતિનું દર્શન થાય ને પોતાનું, ત્યારે એ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જઈ શકે છે. અને જ્યાં સુધી વ્યક્તિને પોતાના સ્વભાવનું, પોતાના દોષનું, પોતાનું ન ખ્યાલ આવે ને,
ત્યાં સુધી એ જીવડો અંધારામાં અંધારામાં અને અંધારામાં જ છે. એટલે ભાઈરામ દાસ સ્વામી આ બધા સંતો સભામાં બેઠા હતા, બધા એ હૃદયમાં જોતા હતા કે અમારા ગુરુદેવે જે મુક્તાનંદની સોંપણી કરી છે, આશ્રમની મુક્તાનંદ સ્વામીની સોંપણી કરી છે ને, એ યોગ્ય કરી છે અને બરાબર કરી છે, અમને એમાં કોઈ પણ પ્રકારનો બાધ નથી. નહીતર કાલના આવેલા મુમુક્ષુ હોય અને ટૂંક સમયે એને મોટેરા કરી દે તો કેટલું હૃદયમાં વલોપાત થાય ભગત, થાય કે નહીં ભગત? હે, તમે 50 વર્ષથી સત્સંગમાં હો અને ઓલો મુમુક્ષુ હજી 5 વર્ષ થયા હોય અને એને સોંપણી કરી દે તો કેવું થાય, થાય કે નહીં? થોડુંક તો માન ઘસાય ને, થોડુંક તો એમ એવું થાય ને કે હારું આ મારું અપમાન થયું છે, થોડુંક મારું ઇન્સલ્ટ કરવામાં આવ્યું છે, સૂક્ષ્મે કરીને ઇનડાયરેક્ટલી રીતે મારું પણ અપમાન કરવામાં આવ્યું છે, હું અહીં બેઠો છું તો મારી સલાહ લેવી જોઈએ કે ના લેવી જોઈએ, મને પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ, થાય કે ના થાય? 100% આ જીવને થાય. મુમુક્ષુ સાધનામાં છે તો થવાનું અને થાય એનો પ્રોબ્લેમ હોય, પણ થાય છતાં પણ એ જીવનમાં સ્વીકારી લે કે આવું મને આ દોષ પીડે છે કે કોઈનું સન્માન થાય, કોઈનું માન કરવામાં આવે કે તો એને સન્માન કરવામાં આવે, કોઈને કોઈ કાર્ય સોંપવામાં આવે, ત્યારે મારા હૃદયમાં બહુ દાદ થાય છે. જો દોષ પોતાનો સ્વીકારી લઈએ અને દોષ ટાળવા માટે પ્રયત્ન કરીએ ને તો એ જીવનમાં શુદ્ધ થઈ જાય. પરંતુ પછી મોહબતને મારે જાહેરમાં બોલે નહીં ને મોટા પુરુષને કહે ને પછી ઇનડાયરેક્ટલી દહન એવી રીતે વાતો કરીને મોક્ષના માર્ગને પાડે તો એ તો પડે, દહને પાડે અને ભગવાનથી વિમુખ થાય. એટલે જીવનમાં છે ને ક્યારે એટલું જીવનમાં આપણે ધ્યાન રાખવું, કોઈ પણ વ્યક્તિ કોઈ સદગુણ કરીને કોઈ પણ હોય ને, અને એટલું તો જીવનમાં આપણે એટલું રાખવું જ કે આ સદગુરુએ કોઈ પણ કાર્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરાવવા માગતા હોય અને કોઈ પણ વ્યક્તિને મોટા કરતા હોય, કોઈ પણ વ્યક્તિને ગમે રીતે સન્માન કરતા હોય, કોઈ પણ વ્યક્તિના સદગુણ ગાતા હોય, એ યોગ્ય હોય જ, એ આપણી બુદ્ધિમાં નથી આવતું કે આપણે ઉતરતું નથી કે કેમનું છે, આપણને કાંઈ ખબર પડે નહીં. ભગવાનને મોટાનું એવું કાર્ય એ સમજી વિચારીને જ કરતા હોય. એટલે છે ને આપણા જીવનમાં એટલું રાખવું કે આપણા જીવનમાં એટલું તો જીવનમાં રાખવું આપણી કરતાં કોઈ શ્રેષ્ઠ હોય ને, અને આપણી પાસે કોઈ પણ મુમુક્ષુ આવે ને તો એને ક્યાં ધકેલવા? મહારાજમાં ધકેલવા. ક્યાં ધકેલવા? સદગુરુમાં ધકેલવા. ભાઈ તું જા, ત્યાં તું જા. કોઈ સદગુરુને વાલો થતો હોય ને અતિશય, કોઈ સાધુને વાલો થતો હોય ને, કોઈ ભક્તને વાલો થતો હોય ને, તો એને છે ને આમ પગ નહીં ખેંચવાનો, એને પગ નહીં ખેંચવાનો, એની નીચે ને એ પગ નીચે આપણા બે હાથ મેળવે, ભાઈ તું જા, આપણા બે હાથ મેલી દેવાના અને એવું કહેવાનું, જા તું મારા હાથ ઉપર ઊભો રહે અને તું સદગુરુના હૃદયમાં જતો રહે, જા તું મારા હાથ ઉપર ઊભો રહે, તું સાધુના હૃદયમાં જતો રહે, જા તું મારા હાથ ઉપર ઊભો રહે, તું મહારાજના હૃદયમાં જતો રહે, જા તું મારા હાથ ઉપર ઊભો રહે, તું ભગતના હૃદયમાં જતો રહે, જા. કાંટા હું સહન કરી લઈશ, પણ તું જો સદગુરુના હૃદયમાં જતો હોય ને તો તને મારો પૂરેપૂરો સહારો છે. તું ભગવાનના હૃદયમાં જશો ને મારો પૂરેપૂરો સહારો છે. તું સાધુના હૃદયમાં જશો તો પૂરેપૂરો મારો સહારો છે. અને તું ભગતના હૃદયમાં, મારા ભગવાનના ભક્તના હૃદયમાં, એકાંતિક ભક્તના હૃદયમાં જશો ને મારો પૂરેપૂરો સહારો છે. જા તને પૂરેપૂરો સહારો છે. તારે તમામ દોષો હું સહન કરીશ, તારે તમામ બીજો છે હું બધું સહન કરીશ, પણ તું સદગુરુને વાલો થાચો ને ભગવાનને વાલો થાચો ને તો તું આગળ જા. અને આવી સમજણ જ્યાં સુધી ડેવલપ ના રહે ને ત્યાં સુધી ભગવાનને મોટા રાજી નથી થતા. અને આપણું તો ખરેખર એમાં જ હિત છે, આપણી કરતાં કોઈ શ્રેષ્ઠ થવા માગતા હોય, આપણી કરતાં કોઈ મહારાજને વલા વધુ થતા માગતા હોય, અને આપણી કરતાં કોઈ વધુ મહારાજને ભજવા માગતા હોય, કોઈ આપણી કરતાં વધુ મહારાજને મોટાને સેવા માગતા હોય, આપણી કરતાં વધારે કોઈ સાધુને સેવા માગતા હોય ને તો એને પુશ કરવો, શું કરવો, એને ધક્કો મારવો, એને ભગવાનને મોટામાં એને કહે તું જા, જા તું ચિંતા ના કરી, જા તું તું જા, તું ત્યારે ત્યાં ત્યાં જ જાઉં છે, બીજે કાંઈ જાતો ને સારું તું સંસાર તું ત્યાં જ જા, પણ તું એને ખેંચવો નહીં ક્યારે. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીએ જોયું બધું એનામાં, અને મુક્તાનંદ સ્વામી કીધું કે હા ગુરુદેવ સંભાળીશ. એટલે આ ભાઈરામદાસ સ્વામી આ બધા એવી સમજણવાળા હતા કે ના મુક્તાનંદ સ્વામી યોગ્ય છે અને ગુરુદેવ ધારી રાખ્યું છે તો યોગ્ય જ હોય, તો આપણે બધાએ એમાં ભળી જવું જોઈએ.
એટલે બધા સંતો ભળી ગયા, બધા હરિભક્તો ભળી ગયા અને બધા ભેગા થઈને ગુરુદેવ રામાનંદ સ્વામીને કીધું, ગુરુદેવ તમારે અમને કઈ પૂછવાનું ન હોય, તમે જે કઈ કરું છે ને એ યોગ્ય જોઈ, તે યોગ્ય જોઈ, તમારા વિઝનમાં, તમારા સંકલ્પમાં, તમારા વિચારમાં કોઈ મિથ્યા કઈ હોય નહીં, મિથ્યા ન હોય. આ જોત ખરા સાધુની સમજણ તો જો, આ ભક્તોની સમજણ તો જો બધી. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામી પણ રાજી થયા, શું આ સાધુઓની સમજણ છે ને, અત્યાર સુધી મારું સેવન કર્યું આ લોકોનું બધાનું સાર્થક થયું. હવે હા, મોટા પુરુષનું સેવન કર્યું સાર્થક ક્યારે ગણાય, જ્યારે મોટા પુરુષની રુચિમાં ઓગળી જઈએ ને અને મોટા પુરુષના ધારેમાં રહી જઈએ ને, એટલે સાર્થક બધું, એ બધું સાર્થક. બે તપ થયા કે વ્રત થયા કે જપ થયા કે સાઈડ માર્યું બધું, બધું મોટા મોટી સાધના હોય ને તો મોટામાં નિજત્વને સમાવી દેવું, પોતાનું ધારેલું ત્યાં છોડી દેવું. એટલે આખી એ સભા ગુરુદેવ રામાનંદ સ્વામીમાં ભળી ગઈ. એટલે ગુરુદેવ રાજી થયા અને બધા સંતો રાજી થયા, ભક્તો રાજી થયા. અને રાજી થઈને મુક્તાનંદ સ્વામીને કીધું, મુક્તાનંદ આવો અમારી પાસે. એટલે ગુરુદેવ રાજી થઈને ગુરુદેવ પોતાના બે હાથ સ્વામીના મસ્તકે મળ્યા. કેમ કહ્યા? મુક્તાનંદ સ્વામીના માથે ગુરુદેવ રામાનંદ સ્વામી બે હાથ મેલા અને હાથ મેલીને કીધું, લાવો લાવો દેવાનંદ સ્વામી હાર લાવો. અને હાર લઈને દેવાનંદ સ્વામી દોડતા દોડતા અને દોડતા દોડતા જ્યાં લઈને હાર આવે છે ને, અને લાવો લાવો હાર અને ભગવાનને અર્પણ કરીને એક હાર ભગવાનને પહેરાવ્યો, અને એક હાર જ્યાં મુક્તાનંદ સ્વામીને પહેરાવા જાય છે ને, ત્યારે મુક્તાનંદ સ્વામી આમ હાથ જાળી લે છે, ના ગુરુદેવ આપ આ ભૂલ ના કરશો, આ હાર મને શોભનીય નથી, આ હાર તો છે ને ગુરુદેવ તમને શોભનીય છે, આ હાર છે ને આ સભાને શોભનીય છે, આ હારનો હું અધિકારી નથી, આ હારનો તો હું અધિકારી નથી ગુરુદેવ. એટલે ગુરુદેવનો જે ગુરુદેવ જે હાર પહેરાવતા હતા ને, એ હાર આમ ખેંચીને તરત મુક્તાનંદ સ્વામીએ ગુરુદેવના કંઠમાં નાખી દીધો. આ મુમુક્ષુ કોણ તો જોવો, નકર મોટા આપ્યું તો ઓ હા 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 હા, આમ હાર કેટલું આમ આમ વેલ સેટ થાય, આમ થોડું આમ સેટિંગ વેટિંગ બરાબર થાય, આમ મને હાર પહેરાવ્યો થાય કે ના થાય ભગત? હે, જ્યારે મોટા હોય બધા હૃદયમાં થોડુંક આમ આમ થનગનાટ થતા હોય ને, એ સારે ગમાની તમારો તો એમ પછી જે રાગોની છણાવટ હૃદયમાં થતી, ઓ હો હો હો. પણ નહીં, મુક્તાનંદ સ્વામીના જીવનમાં એવું નહોતું કઈ, જ્યાં ગુરુદેવ આમ હાર પહેરાવે ને તરત આમ પકડી રાખે છે, ના ગુરુદેવ હાર તો તમને શોભનીય છે, હાર તો આ સાધુને શોભનીય છે. કે આવા સાધુને આવી સમજણ, સમજણ મારા ગુરુ ભયની આવી સમજણ તમારા થકી ગુરુદેવ, હું જેવો જીવડો કિંકર જેવો ગુરુદેવ, અને મારી પ્રત્યે આટલી મોટી લોકોની દ્રષ્ટિ, આટલી મોટી ઉદારતા આ સાધુઓની, આ ભક્તોની, ગુરુદેવ આ હારનો હું અધિકારી નથી, આપના આજ્ઞા થકી હું બધું કરી, પરંતુ હાર તમે કંઠમાં ધારણ કરો. કાલ તરત જ મુક્તાનંદ સ્વામી આમ હાર ગુરુદેવના કંઠમાં નાખે છે. એટલે તરત જ ગુરુદેવ કે હારું હારું વાંધો રે મુક્તાનંદ, હવે મેં પહેરી લીધો પણ મારો પ્રસાદીનો તમે તો પહેરો હવે. ત્યારે ભાઈરામદાસ સ્વામી કહે કે મુક્તાનંદ સ્વામી ગુરુદેવ કહે છે થોડુંક લ્યો લ્યો, અમારી વિનંતી છે, અમે તમારા ગુરુભાઈ છે, અમારું થોડુંક લ્યો રાખો. તરત જ મુક્તાનંદ સ્વામી કે સ્વામી ખરેખર તમે ભાઈરામદાસ સ્વામી તમે મોટા છો, મારથી તમે અધિકારી છો, ગુરુદેવનો હાર તમે પહેરો હું નહીં. અને ત્યાં ભાઈરામદાસ સ્વામી સભામાંથી ઊભા થાય ને, અને જ્યાં પહેરાવા જાય ને મુક્તાનંદ સ્વામી, ત્યાં મુક્તાનંદ સ્વામી પાછા ભાઈરામદાસ સ્વામી પહેરાવી દે. આટલું મુમુક્ષુ પણ હતું મુક્તાનંદ સ્વામીમાં, આટલા મોટા અનાદિ મુક્ત હતા ને તો એ મુમુક્ષુ હતા, બોલો આવા. હવે તો આપણે તો એના કુખ ના બધાય, એની ગોદમાં ધ્રમનારા દિવ્ય રૂપે બધાય, તો આપણે તો એટલું હોવું જોઈએ કે ના હોવું જોઈએ ધીરે ધીરે? હે, આ એક બધી રીતિ છે, આ બધું એક મુમુક્ષુપણાનો ભાગ છે. એટલે પછી
મુક્તાનંદ સ્વામી ઉપર અતિશય બધાએ રાજી થયા એવું વર્તન જોઈને. એટલે તરત પછી ગુરુદેવ આજ્ઞા કરી, હવે મુક્તાનંદ આજ્ઞા છે, અમારી આદેશ છે, હાર હવે અમે પહેરે છે, કંઠમાંથી કાઢતા ના બહાર. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામી હાર પોતાના કંઠમાંથી કાઢી અને પહેરાવે છે અને બોલો છે, બોલો મુક્તાનંદ સ્વામીની જય, બોલો મુક્તાનંદ સ્વામીની જય. અને આવી રીતે મુક્તાનંદ સ્વામીને લોજ આશ્રમના મુખ્ય કરી હાર પહેરાવી ખૂબ રાજીપો વરસાવે છે. અને એ રાજીપો વરસાવીને પછી જે સ્વામીને જવાબદારી સોંપે છે, અને જવાબદારી સોંપીને ખૂબ બધા આખી સભા રાજી થઈ અને તરત સભામાં કીધું ગુરુદેવ રામાનંદ સ્વામીએ, હવે અમે આવતી પ્રાત કાળે ભુજવાસીઓના પ્રેમમાં કહેતા ભુજવાસીઓનો જે પ્રેમ છે ને, એ પ્રેમ અમે જોવા જઈએ છીએ અને એ પ્રેમને સુખ આપવા માટે અમે જઈએ છીએ, કથા વાર્તા માટે જઈએ. ઘણા દિવસથી અમારી રાહ જોવે છે અને અમે એમને કોલ દીધો છે, અમે આવીશું. એટલે અમે આવતી પ્રાત કાળે અમુક સંતોને લઈને, ભક્તોને લઈને અમે ક્યાં જશું? ભુજ જશું. એટલે બધાએ સહમતી આપી અને સહમતિ આપીએ અને પછી જે મુક્તાનંદ સ્વામી જે લોજ આશ્રમમાં જે ધૂણી દખાવી છે ને, એની વાત આપણે આવતીકાલે દોહરાવીશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.